વિદ્યાર્થી મિત્રો મજામાં ને ચાલો આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એમાં પાઠ નંબર 5 ભારતના ક્રાંતિવીરો બરોબર છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે આપણે આગળના લેક્ચરમાં ક્રાંતિવીર કોને કહેવાય બીજો આપણો જે બધા ક્રાંતિવીરો હતા વીર સાવરકર રસખાકુલા ખારામપ્રસાદ બિસ્મિલ બરોબર એના વિશે આપણે અભ્યાસ કરેલો હતો કે તેણે ક્રાંતિકારી કઈ પ્રવૃત્તિઓ કરેલી હતી કે જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા આપણે આપણા ભારત દેશને આઝાદ કરવામાં ખૂબ જ સરળતા પડી હતી બરોબર એવા જ આપણા બીજા જે ક્રાંતિવીરો જે છે ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ કામા એના વિશે આપણે આજના લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે કે આ આપણા જે ક્રાંતિવીરો જે છે એણે ભારત દેશને આઝાદ કરવા માટે કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરેલી હતી તો એક પછી એક પોઈન્ટ વાઇઝ આપણે જોતા જઈએ એમાં પહેલા ચંદ્રશેખર આઝાદ એનું પૂરું નામ હતું ચંદ્રશેખર સીતારામ તિવારી શું નામ હતું ચંદ્રશેખર સીતારામ તિવારી જન્મ 23 જુલાઈ 1906 જન્મ ક્યારે થયો તો કે 23 જુલાઈ 1906 ક્યાં થયો તો કે મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા નામના ગામમાં થયેલો હતો મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા નામના ગામમાં ચંદ્રશેખર આઝાદનો જન્મ થયેલો હતો એનું પૂરું નામ ચંદ્રશેખર સીતારામ તિવારી હતું ક્યારે થયો જન્મ તો કે 23 જુલાઈ 1906 માં પ્રારંભિક અભ્યાસ કાશીમાં કરેલો પ્રારંભિક અભ્યાસ ક્યાં કરેલો પોતે તો કે પ્રાથમિક શિક્ષણ ને અંતે બધું ક્યાં મેળવેલું તો કે કાશીમાં છે એને શિક્ષણ મેળવેલું હતું અંગ્રેજ અદાલતમાં હાથ કરી એમ કે છે મોટી પડતી તેવી એની નાની ઉંમર હતી ત્યારથી જ એને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવાનું ચાલુ કરી દીધેલું અંગ્રેજો જ્યારે એને એમ કે છે અદાલતમાં પોતે નહીં કે છે ચંદ્રશેખર આઝાદને લઈ જાય છે ત્યારે એના હાથમાં હાથ કરી મોટી પડે એવી એની નાની ઉંમર હતી છતાં પણ પોતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા હતા નાનપણથી જ તેને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવામાં ખૂબ જ રસ હતો જોઈએ આપણે કે તે અદાલતમાં જ્યારે અંગ્રેજો તેને છે કે લઈ જાય છે ત્યારે એનું નામ પૂછવા માંગે તારું નામ શું છે તેણે કીધું મારું નામ આઝાદ છે એમનો કીધું મારું નામ ચંદ્રશેખર છે શું નામ બતાવવામાં આવ્યું તો કે મારું નામ આઝાદ છે પછી પૂછ્યું તારા એ પિતાનું નામ શું છે તો એમનું કીધું મારા એ પિતાનું નામ સીતારામ છે એમનું કીધું એને કીધું મારા પિતાનું નામ તો સ્વાધીનતા છે શું છે તો કે મારા પિતાનું નામ સ્વાધીનતા છે અને એને પૂછ્યું તારું ઘરનું એડ્રેસ આપે તારું ઘર ક્યાં છે તો કે મારું ઘર તો જેલખાનું છે મારું બીજું ક્યાંય ઘર છે નહીં એટલે એનામાં નાનપણથી જ કેવી પ્રવૃત્તિઓ કરવામાં રસ હતો તો કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવામાં રસ હતો ત્યારથી પોતે આઝાદ તરીકે આપણા દેશમાં ઓળખાણા બરોબર એનું મૂળ નામ તો શું હતું તો કે ચંદ્રશેખર સીતારામ તિવારી હતું પણ આપણે તે ચંદ્રશેખર આઝાદ શું કામ નામ આવ્યું તો કે અંગ્રેજ સરકારે વખત કઈ પણ ગુનામાં એને ક્યાં લઈ ગયા તો કે અંગ્રેજોની જે અદાલત છે ત્યાં પોતે એને એને લઈ જાય છે અને ત્યાં પૂછે છે તારું નામ શું છે પિતાનું નામ શું છે ત્યારે એને એમ કીધું કે મારું નામ આઝાદ છે પિતાનું નામ સ્વાધીનતા ઘર ક્યાં તો કે જેલખાનું છે અને ત્યારથી આઝાદ તરીકે ઓળખાય છે કાકોરી ટ્રેન રૂટમાં પણ એનો ભાગ હતો આપણે આગળ જોયું હતું બરોબર તે જ રીતના કાકોરી ટ્રેન રૂટમાં પણ એનો ભાગ હતો પ્રતિજ્ઞા કરી એણે કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં આવીશ નહીં મરી જાઉં પછી કે ભલે અંગ્રેજ સરકાર મને એમ કે છે લઈ જાય પણ મારો મૃત્યુ અંગ્રેજોના હાથે થાય હું ઈચ્છતો નથી એટલે જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં ક્યારેય આવીશ નહીં આવી એણે પ્રતિજ્ઞા લીધેલી હતી 1931માં 27 ફેબ્રુઆરી અલ્હાબાદમાં આલ્ફ્રેડ બાગમાં પોતે એમ કે છે કે બેઠા હતા અને ત્યાં એની ધરપકડ કરી લેવામાં કોની તો કે ચંદ્રશેખર આઝાદની અલ્હાબાદમાં જે આલ્ફ્રેડ બાગ આવેલો છે ત્યાં 1931માં 27 ફેબ્રુઆરી 1931 ના દિવસે એની ધરપકડ કરી લેવામાં આવે છે અડધો કલાક એકલા પોતે અંગ્રેજોની સામે લડે છે અને પછી પોતાના હાથે પિસ્તોલથી જ શહીદી વહોરી લે છે પછી એને એમ લાગ્યું કે હવે જીતવું અશક્ય છે એટલે એને પોતે પ્રતિજ્ઞા તો કરેલી જ હતી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં આવીશ નહીં કે મારું મૃત્યુ અંગ્રેજોના હાથે થવું જોઈએ નહીં એટલે પોતે શું કહ્યું તો કે પોતાના જ હાથે પિસ્તોલથી શહીદી પોતે વહોરી લે છે એટલે કે પોતાના જ હાથે એમ કહે છે કે પિસ્તોલ છે એ પોતાના શરીરમાં મારી દે છે અને ત્યાં પોતાનું મૃત્યુ થઈ જાય છે અંગ્રેજ પોલીસ એટલી એમ કહે છે કે ડરતી હતી કે બે ત્રણ ગોળી મારી પછી તેમની પાસે
अंग्रेज सरकार चंद्रशेखर आजाद की इतनी बड़ी एम के छे के डरती थी कि आनी पास एम नो भी के न जवे जो कदाच आपने एनी पास जाए कदाच उभा थाय तो એટલે પેલા એનું જે સબ હતું ચંદ્રશેખરનું જે સબ પડેલું હતું એના ઉપર અંગ્રેજ પોલીસે શું કર્યું તો કે પેલા બે ત્રણ ગોળી મારીને તપાસ કરી ચકાસણી કરી કે આ સાચે જ મરી ગયા છે તો જ આપણે એની પાસે જઈએ બાકી એની પાસે જવું શક્ય હતું નહીં અને પછી તેમની પાસે જાય છે હવે આપણે જોઈએ કે કાકોરે ટ્રેન લૂંટ છે શું હતું મેં તમને કીધું હતું તો કે 9 ઓગસ્ટ 1925 ના દિવસે સરકારી ખજાનો સરકારી ખજાનો કઈ સરકારનો ખજાનો તો કે અંગ્રેજ સરકારનો ખજાનો સરકારી ખજાનો સહરાનપુરથી લખનૌ જતો હતો સહરાનપુરથી ક્યાં જતો હતો લખનૌ જતો હતો જેમાં સરકારી ખજાનો ભરેલો હતો અંગ્રેજોનો કાકોરી રેલવે સ્ટેશનને લૂંટતી જો આપણા જે બધા ઘણા બધા ક્રાંતિવીરોએ કાકોરી ટ્રેન લૂંટવામાં એનો બધાનો ઘણાનો ભાગ હતો કાકોરી રેલવે સ્ટેશને આજે ટ્રેન ઊભી રહી છે અને ત્યાં આપણા જે બધા ક્રાંતિવીરો છે ત્યાં શું કરે છે તો કે ટ્રેનને લૂંટવાનું કાર્ય કરે છે એને કાય આ ટ્રેનને લૂંટીને પોતાના ઘરમાં પૈસા લઈ આવવા નહોતા સુકામ માટે ટ્રેનને લૂંટવી હતી તો કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવા માટે અને હથિયાર માટે નાણાંની જરૂર હોવાથી આ જે ટ્રેન છે લૂંટવામાં આવી કેમ કે અંગ્રેજ સરકાર તો પૈસા છે એ દેતી નહોતી એટલે આવી બધી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવી હોય હથિયાર ભેગા એમને છે કરવાના હોય એટલા માટે નાણાંની જરૂર પડતી હતી એટલા માટે એને કાકોરી ટ્રેન આપણા બધા ક્રાંતિવીરોએ લૂંટેલી હતી બરોબર છે હવે ત્યાર પછીના આપણા જે ક્રાંતિવીર છે શહીદ ભગતસિંહ કોણ ભગતસિંહ વિશે જોઈએ આપણે તો કે જન્મ ક્યાં થયો પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં એનો જન્મ થયેલો છે 28 સપ્ટેમ્બર 1907 ના રોજ બરોબર છે લાહોર નેશનલ કોલેજમાં અભ્યાસ માટે ગયા લાહોર ગયા અભ્યાસ કરવા માટે ત્યાં તેને ભગવતી ચરણ સુખદેવ અને યશપાલ જેવા સારા એવા મિત્રોનો પરિચય થયો અને ત્યારથી જ એને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવા માટેનો નિશ્ચય કરી લીધેલો છે બરોબર છે 1928 ની 8મી એપ્રિલે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં બોમ્બ ફેંક્યો કોની ધારાસભા તો કે અંગ્રેજોની જે ધારાસભા હતી એના ઉપર ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે બોમ્બ ફેંક્યો પછી શું કરે છે તો કે એનો જે બોમ્બ ફેંકવાનો ઈરાદો શું હતો તો કે એ અંગ્રેજ સરકારને જગાડવાનો હતો કઈ રીતના જગાડવાનો હતો કે તમે અમારો દેશ છોડીને હવે વયા જાઓ એટલા માટે એને ધારાસભા ઉપર શું કરે છે તો કે બોમ્બ ફેંકે છે બોમ્બ ફેંકી ભાઈ ઘરની પાછળ ગઈ બરોબર ધારાસભા ઉપર બોમ્બ તો ફેંકી દીધો પણ પાછા પોતે ત્યાંથી આવી છે બોમ્બ ફેંકી ભાઈ ઘર નહીં અને સૂત્રોચ્ચાર કરી રહ્યા ને ધારાસભા સામે ઉભા ઉભા સૂત્રોચ્ચાર કરી રહ્યા ઇન્કલાબ જિંદાબાદ બરોબર અને આત્મસમર્પણ કરી દીધું આત્મસમર્પણ કહું એટલે કે પોતાની જે આત્મા છે પોતાનું જે એક છે કે શરીર છે એ અંગ્રેજોને સોંપી દેવું એટલે એની ત્યાર પછી ધરપકડ કરી લેવામાં આવે છે લાલા બીજું શું કીધું આપણને તો કે લાલા લજપત રાયના અવસાનનો બદલો લેવા અંગ્રેજ સોન્સ ના ખૂન કેસમાં ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને 23 માર્ચ 1931 માં ફાંસી થઈ આ જે ત્રણેય શું કર્યું તો કે લાલા લજપત રાયનું જ્યારે ખૂન કરવામાં આવેલું હતું એનો બદલો એમ કે છે કે લેવા માટે અંગ્રેજના ઓફિસર કોણ હતા સોન્સ એનું કે ખૂની કે કર નહીં કોણે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુએ ત્યારે એનો એમ કે છે કે ખૂનના કેસમાં ત્રણેયને એક જ સાથે ફાંસી દેવામાં આવે છે 23 માર્ચ 1931 માં 1907 માં તો જન્મ છે 1931 માં તો અવસાન થઈ જાય છે નાની ઉંમરે બરાબર છે ભગતસિંહ છે યુવાન વયે તેનું અવસાન થઈ જાય છે અને ખૂબ જ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પોતે કરેલી છે જેના લીધે આપણે આજે પણ એને યાદ કરીએ છીએ ત્યાર પછીના જે એમ કે છે કે ક્રાંતિવીર કોણ હતા તો કે શ્યામજી કૃષ્ણ વર્મા શ્યામજી કૃષ્ણ વર્મા એ વિદેશમાં રહીને અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરેલી છે ભારત દેશના વતની હતા પોતે પણ છતાં એ પોતે એમ કે છે કે વિદેશમાં રહેતા હતા એટલે ત્યાં પોતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી કે આપણા જે બધા એમ કે છે કે ભારત દેશના નાગરિકોને જગાડવા માટે અને આગળ લઈ આવવા માટેના પ્રયત્નો કરેલા હતા જોઈએ આપણે એના વિશે તો કે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનાર પ્રથમ ક્રાંતિવીર હતા જન્મ ક્યારે થયો તો કે 1857 ચોથી ઓક્ટોબરના દિવસે 1857 ચોથી ઓક્ટોબર 1857 ના દિવસે ક્યાં તો કે કચ્છના માંડવી ગામે બરાબર
કચ્છના માંડવી ગામે શ્યામજીકૃષ્ણ વર્માનો જન્મ થયેલો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્નાતકની પદવી મેળવીને કેમ્બ્રિજ યુનિવર્સિટી ઇંગ્લેન્ડમાં, બરાબર છે, ત્યાં પોતે શું કર્યું તો કે સ્નાતકની પદવી પોતે મેળવેલી છે. ભારતમાં સ્વરાજ મેળવવા લંડનમાં 1905 ની 18 ફેબ્રુઆરીએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી નામની સંસ્થાની સ્થાપના કરી. બરાબર, ભારતમાં સ્વરાજ મેળવવા માટે પોતે એવી છે કે લંડનમાં 1905 માં 8 ફેબ્રુઆરીએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી નામની સંસ્થાની સ્થાપના કરી. એનું જે કાર્યાલય હતું એનું નામ આપવામાં આવ્યું ઇન્ડિયા હાઉસ. બરાબર, વિદેશમાં આવા જે નામ રાખો અઘરી વસ્તુ થઈ જાય એટલે એને નામ આપવામાં આવ્યું ઇન્ડિયા હાઉસ નામે મકાન રાખ્યું અને સંસ્થાનો પ્રચાર કરવા માટે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિકની શરૂઆત કરી કે જેના દ્વારા આજે બધા સામયિકો છે એ લોકો વાંચે અને જેના દ્વારા લોકો ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાય. તો આપણે યાદ રાખવાનું કે ભાઈ શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં 1905 માં 18 ફેબ્રુઆરી ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. એનું જે કાર્યાલય એટલે એનું જે મકાન હતું એનું નામ રાખવામાં આવ્યું ઇન્ડિયા હાઉસ. અને આ જે એમ કે છે કે ઇન્ડિયન સોશિયલો ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીનો પ્રચાર કરવા માટે એણે કઈ એમ કે છે કે સામયિકની શરૂઆત કરી તો કે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામના સામયિકની શરૂઆત કરી. ભારતીયો માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી. બરાબર, ભારત દેશમાં વસતા જે કોઈ વિદ્યાર્થીઓ હોય ને આગળ અભ્યાસ કરવા માટે પૈસાની જરૂર હોય તો એને એમ કે છે કે શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત કરી. કોણે? તો કે શ્યામજી કૃષ્ણ વર્માએ 1909 માં. બરાબર, ત્યાર પછી આ જે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી છે એમાં એમ કે છે ઘણા બધા આપણા જે મહાનુભાવો છે કાર્ય કરતા હતા, મદનલાલ ડીંગરા, મેડમ કામા, એવા ઘણા બધા લોકો એમાં કાર્ય કરતા હતા. 1909 માં લંડનમાં ટ્રાફાલ્ગર સ્ક્વેર ખાતે ભર બજારે મદનલાલ ડીંગરાએ વિલિયમ વાઇલીની હત્યા કરી. દેશમાં તો અંગ્રેજોની હત્યા કરે પણ વિદેશમાં જઈને પણ અંગ્રેજોની હત્યા કરવાનું ચાલુ કરી દીધું. 1909 માં લંડનમાં જે ટ્રાફાલ્ગર સ્ક્વેર જે એનો એ વિસ્તાર હશે, બરાબર છે, ત્યાં શું કર્યું તો કે ભર બજાર બધા લોકો હતા, બરેલી બજાર હતી, એમાં મદનલાલ ડીંગરા જે એમ કે છે કે શ્યામજી કૃષ્ણ વર્માના ખાસ એમ કે છે મિત્ર હતા અને ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી નામની સંસ્થામાં એ પોતે કાર્યકર હતા, તેણે એમ કે છે કે અંગ્રેજ કોણ વિલિયમ વાઇલીની હત્યા કરી દીધી અને ત્યારે ત્યારે ડીંગરાને ફાંસી દેવામાં આવી. કેમ કે ડીંગરા છે એ ક્યાં કાર્ય કરતા હતા? ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી. પછી શ્યામજી કૃષ્ણ વર્માને એમ કહ્યું હવે અહીંયા લંડનમાં આપણે રહી શકીએ તેમ નથી. પછી શું કરે છે તો કે શ્યામજી કૃષ્ણ વર્માને લંડનમાં રહેવું સલામત ન લાગતા તે પેરિસ ગયા. પેરિસમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી અને પેરિસથી પોતે ક્યાં જાય છે? તો કે સ્વિટ્ઝરલેન્ડ જાય છે. આ જે બધા દેશોમાં શું કરે છે તો કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જ કરે છે ભારત દેશને આઝાદ કરવા માટેની અને ત્યાં તેમનું અવસાન થઈ જાય છે. 1930માં તેનું અવસાન થઈ જાય છે. એના જે પત્ની કોણ? તો કે ભાનુમતી. એનું અવસાન 1933માં થઈ જાય છે. બંને ક્યાં હતા? તો કે સ્વિટ્ઝરલેન્ડ જ હતા. ભારત લઈ આવવામાં આવ્યા. કેમ કે પોતે જે ક્રાંતિવીર તો ગમે તે ભારતના જ હતા એટલે એના અસ્થિ છે. બરાબર, 4 સપ્ટેમ્બર 2003 ના દિવસે ભારતમાં એનું જે વતન કચ્છ છે, બરાબર, ત્યાં પોતે લાવી અને સન્માનપૂર્વક એને સ્થાપિત કરવામાં આવ્યા. માંડવી તમે જાઓ તો શ્યામજી કૃષ્ણ વર્માનું એમ કે છે કે પોતાની એનું જે આખું મ્યુઝિયમ એમ કે છે કે બનાવેલું છે ત્યાં. તમે જાઓ તો આપણે જોવાનું કે આજે શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશમાં રહી ક્યાં ક્યાં કાર્યો કર્યા એના એમ કે છે કે વિશેની માહિતી આપણને ત્યાંનું એનું આપણે મ્યુઝિયમ જોઈએ. સરસ મજાની સંસ્થા ત્યાં બનાવેલી છે અને એના જે અસ્થિ છે વિદેશથી ભારત લઈ આવવામાં આવ્યા. અને પછી શું કર્યું તો કે વીરાંજલિ યાત્રા કાઢવામાં આવી. વીરાંજલિ વીરને અંજલિ આપતી એક યાત્રા કાઢવામાં આવી અને શ્યામજી કૃષ્ણ વર્મા અને એના પત્ની બંનેના અસ્થિ આપણા ભારત દેશમાં જે આપણા કચ્છ ખાતે માંડવી આવેલું છે ત્યાં જ જ્યાં જેનું જન્મસ્થળ છે ત્યાં જ પાછા એના અસ્થિ છે એ રાખવામાં આવેલા છે. ત્યાર પછીના ક્રાંતિવીર મેડમ કામા જે પોતે સ્ત્રી હતા,
બરાબર છે મેડમ કામા જોઈએ ના વિશે તો કે જન્મ 24 સપ્ટેમ્બર 1861 મુંબઈમાં થયો હતો 1902 થી 1905 ઇંગ્લેન્ડમાં રહ્યા હતા 1902 થી 1905 ક્યાં રહ્યા સોરી 1907 એટલે કે 5 વર્ષ ક્યાં રહ્યા તો કે ઇંગ્લેન્ડમાં રહ્યા અને લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીમાં સક્રિય કાર્યકર બન્યા ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી તો કે શ્યામજી કૃષ્ણ વર્માએ કરી એમાં પોતે કાર્યકર્તા હતા કોણ તો કે મેડમ કામા 1907 માં જર્મનીમાં સ્ટુટગાર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં પોતે હાજરી આપ્યા બરાબર આંતરરાષ્ટ્રીય એટલે કે બધા દેશના લોકો ત્યાં ભેગા થતા હોય બધાને પોતપોતાના દેશની કે ખાસિયત ત્યાં રજૂ કરવાની હોય છે તો તેમાં 1907 માં જર્મનીમાં સ્ટુટગાર્ટ જે શહેર છે એમાં પોતે આજે આંતરરાષ્ટ્રીય પરિષદ એટલે સભા ભરાણી ત્યાં પોતે હાજરી આપી અને એમ કહે છે કે વંદે માત્ર મંત્ર અંકિત કરેલો ત્રિરંગો ત્યાં પોતે ફરકાયો આપણા ભારત દેશનો ત્રિરંગો બરોબર ત્યારે એમ કહે છે કે અત્યારે આપણો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ છે ત્યારે એવું નહોતો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો છે જોઈ લેજો કે એમાં એમ કહે છે કે વંદે માત્રમ વચ્ચે એમ કહે છે લખેલું હતું આવો રાષ્ટ્રધ્વજ મેડમ કામાએ વિદેશમાં જઈને ફરકાવ્યો હતો અને ભારતની યશગાથા પોતે ત્યાં ગાયેલી હતી ધ્વજમાં 8 કમળ જે 8 પ્રાંત દર્શાવે છે ભારત દેશના જે 8 પ્રાંત 8 વિસ્તાર છે તે 8 એમ કે છે કમળ તરીકે તેમાં અંકિત કરેલા છે અને સૂર્ય અને એક બાજુ સૂર્ય છે એક બાજુ ચંદ્ર છે જે હિન્દુ મુસ્લિમ એક્યના પ્રતીક તરીકે દર્શાવે છે અમારા ભારતમાં ભલે હિન્દુ મુસ્લિમ છે અલગ અલગ ધર્મના લોકો વસે છે છતાં પણ અમે બધાય એક છીએ આવું એને આપણા જે છે રાષ્ટ્રધ્વજમાં અંકિત કરેલું હતું દર્શાવેલું હવે આપણે જોઈએ મેડમ કામાનું પૂરું નામ શું હતું તો કે મેડમ ભીખાઈજી રુસ્તમ કામા ખાસ યાદ રાખવાનું આપણને પ્રશ્ન પૂછાય મેડમ કામાનું પૂરું નામ જણાવો તો કે મેડમ ભીખાઈજી રુસ્તમ કામા બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના ઇંગ્લિશ લેક્ચરમાં જોયું કે ચંદ્રશેખર આઝાદ વિશે જોયું એનો જન્મ ક્યાં થયો બરોબર છે ત્યાર પછી એનું નામ આઝાદ કઈ રીતના પડ્યું પછી એને પ્રતિજ્ઞા કઈ કે છે લીધી કે હું જીવતે જીવ અમૃત સરકારના હાથમાં પકડાઈશ નહીં અને એની ધરપકડ ક્યાં થઈ બરોબર છે અને પોતે શહીદ ક્યારે થયા એના વિશે આપણે જોયું ત્યાર પછી કાકોરી ટ્રેન વિશે આપણે જોયું કે બધા ઘણા ક્રાંતિવીરોએ કાકોરી ટ્રેન લૂંટી પણ આ કાકોરી ટ્રેનમાં હતું શું તો કે કે ભાઈ સરકારી ખજાનો હતો જે આ ક્રાંતિવીરોએ લૂંટ્યો એનું એમ કે છે કે કારણ એ હતું કે ભાઈ હથિયારો માટે એટલે ક્રાંતિકારી પ્રવૃત્તિ માટે આંદોલન માટે પૈસાની જરૂર પડે અંગ્રેજ સરકાર નહોતી દીધી એટલે એની જે એમ કે છે કે વસ્તુ છે એ લૂંટી ત્યાર પછી ભગતસિંહ વિશે આપણે જોયું કે ભાઈ ભગતસિંહ છે એ લાહોર નેશનલ કોલેજમાં અભ્યાસ કરવા માટે ગયા ત્યારે એમને જે મિત્રો છે એ મળ્યા પછી શું કર્યું તો કે ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત છે એના મિત્ર ધારાસભામાં બોમ્બ ફેંકો બોમ્બ ફેંકી ત્યાંથી ભાગ્યા નહીં ઉભા ઉભા ઇન્કલાબ જિંદાબાદ પોતે જે છે બોલે છે અને પછી લાલા એમ કે છે કે લજપત રાયનો બદલો લેવા ખૂનનો બદલો લેવા માટે એમ કે છે કે આજે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ એ શું કર્યું તો કે અંગ્રેજ ઓફિસર જે સોન્સ હતા એનો એમ કે છે ખૂન કરી નાખે છે એના બદલામાં 3 મે 23 માર્ચ 1931 માં ફાંસી આપવામાં આવે છે ત્યાર પછી શ્યામજી કૃષ્ણ વર્મા એમ કે છે કે વિદેશમાં રહી ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી લંડનમાં એને એમ કે છે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી નામની સંસ્થાની સ્થાપના કરી એનું જે કાર્યાલય હતું એનું નામ ઇન્ડિયા હાઉસ અને જે સામે બહાર પાડવામાં આવ્યું એનું નામ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ બહાર પાડ્યું જેના લીધે લોકોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ આવી પછી શું થાય છે તો કે એનું એમ કે છે કે મૃત્યુ થઈ જાય છે અને પછી એના જે અસ્થિ છે એ આપણા ભારત દેશમાં કચ્છમાં જે માંડવી મુકામે એના અસ્થિ છે એ સ્થાપવામાં રાખવામાં આવે છે અને સરસ મજાની ત્યાં પણ એક સંસ્થા બનાવેલી છે ત્યાર પછી મેડમ કામા વિશે જોયું બરાબર કે જેણે શું કર્યું તો કે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી નામની સંસ્થા હતી લંડનમાં પોતે કાર્ય કર્યું અને જ્યારે જર્મનીમાં જે એમ કે છે કે આંતરરાષ્ટ્રીય પરિષદ ભરાણી ત્યાં આપણો વંદે માતરમ જે એમ કે છે લખેલું રાષ્ટ્રધ્વજ ત્યાં પોતે લઈ ગયા અને આપણા ભારત દેશની યશગાથા ત્યાં ગાયેલી છે તો હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે એ તમને સરળતાથી સમજાઈ ગયો હશે હવે આના પછીના વિડીયોમાં નવા પાઠ સાથે મળીશું ત્યાં સુધી આવજો